नमस्ते मित्रों, कहेवत विषे कहेवाय छे के कहेवत ए भाषानुं घरेणुं छे। त्यारे कहेवत एटले शुं एनो अर्थ अने साथे साथे केटलीक अगत्यनी कहेवतो पण जोईए। तमे जाणता छो के लोकगीतनी जेम कहेवतनो कोई व्यक्तिगत लेखक के सर्जक नथी होता। अने कहेवतनी बीजी विशेषता ए छे के थोड़ामां घणुं कही जाय छे। बीजा शब्दोमां केवुं होय, लोकोना जीवनमां घणा बधा अनुभवो मळे छे अने ए अनुभवोमांथी जे कंई शीखवा मळे छे ए अनुभवोनो निचोड़ छे आ कहेवत। कविश्री उमाशंकर जोशी कहेवतने लोक कवितानी ध्रुव पंक्ति कहे छे। कविश्री नर्मदना मते कहेवत एटले परंपराथी लोकोमां कहेवातुं आवेलुं बोधरूप अथवा दृष्टांतरूप वाक्य। कहेवतनुं महत्व समजावता एमर्सन नामना विद्वान कहे छे के कहेवत एटले एक माणसनी समय सूचकता अने घणानुं डापण। तो आ हतो कहेवतनो सामान्य परिचय। हवे जोईए केटलीक कहेवतो। કુલડીમાં ગોળ ભાંગવા જેવું, છૂપું છૂપું કરવું અથવા છાનું કરવું, નાક નીચું અને પેટ ઊંચું, બીજાનું ખુશામત કરીને પેટ ભરવું, પાણી પીને ઘર પૂછવું એટલે કે પાણી પીધા પછી ઘર વિશે પૂછવું, તો એનો અર્થ થાય છે કે આપણે જે કંઈ કામ કરવાનું હોય એ કામ કરી બેઠા એટલે કે કામ પૂરું થઈ જાય પછી એની યોગ્યતા કે અયોગ્યતાનો વિચાર કરવો, પોથીના રીંગણા એટલે કેવળ પુસ્તકીયું જ્ઞાન હોવું, બકરી આદુ ખાતા શીખી એટલે નબળી વ્યક્તિ પણ સમય આવે હોશિયાર થઈ જાય છે, મરઘી આપીને ઈંડું લીધું તો મોંઘી વસ્તુ આપીને સસ્તી વસ્તુ લેવી એટલે કે નુકસાની લેવી ત્યારે આ કહેવત વપરાય છે, રાણાને કાણો કેમ કહેવાય તો આમાં શાસકના દોષ ન જોવાય, મતલબ કે જેની પાસે સત્તા છે એનામાં ગમે તેટલા દોષ હોય તો પણ એ જોવામાં આવતા નથી, આવું બને ત્યારે આ કહેવત વપરાય છે। સો જોશી અને એક ડોશી, તો અનુભવ મોટો શિક્ષક છે, જોશી પાસે એમનું જ્ઞાન હોય છે, જ્યારે એક ડોશી છે એની વૃદ્ધાવસ્થા સુધીમાં એને જે પણ કાંઈ અનુભવો થયા છે એ અનુભવોમાંથી મળેલું એની પાસે જ્ઞાન હોય છે, એટલે અનુભવ સૌથી મોટો શિક્ષક છે। અનુભવ શીખવે એ કોઈ ન શીખવે। સોનાની કટાર પેટમાં ન મરાય, યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ જ શોભે, સોનાની કટાર ગમે તેટલી કિંમતી હોય પણ એ પેટમાં ન મરાય, દશેરાએ ઘોડું ન દોડવું એટલે ખરે સમયે જ ઉપયોગમાં ન આવવું। આ પંક્તિનો આપણે વારંવાર ઉપયોગ થયો સાંભળતા હોઈએ છીએ કે જેની જ્યારે જરૂર હોય અને ત્યારે જ એ આપણને કામ ન આવે ત્યારે આ કહેવત વપરાય છે। એક ઘા ને બે કટકા, તો તળ ને ફળ જવાબ આપવો અને કામનો નિકાલ કરવો ત્યારે આ કહેવત વપરાય છે। નહીં મામા કરતાં કેણા મામા સારા, કે મામા હોય જ નહીં ત્યારે અમુક કહેવાના અથવા તો જેની સાથે આપણે સંબંધ સામાન્ય હોય એવા મામા પણ સારા, નહીં ઘરના કે નહીં ઘાટના, બે પક્ષને પ્રસન્ન રાખનાર કે રાખવા મથનાર કોશિશ કરનાર હંમેશા નિષ્ફળ જાય છે। બે પક્ષને પ્રસન્ન રાખવા કે રાજી રાખવા માટે કોશિશ કરીએ ત્યારે ઘણીવાર એક પણ પક્ષમાં રહી શકતા નથી એવી સ્થિતિ થાય ત્યારે આ કહેવત વપરાય છે કે નહીં ઘરના કે નહીં ઘાટના। ભાવતું હતું અને વૈદે કહ્યું, પોતાને પસંદ હોય અને હિતે છું કે આપણો સ્વજન હોય એ જ સૂચવે ત્યારે આ કહેવત ઉપયોગમાં લેવાય છે। ઉજ્જળ ગામમાં બાજે ઢોલ, નિર્જન સ્થળે જાહેરાત કરવાનો કોઈ અર્થ રહેતો નથી કે જ્યાં કોઈ વસવાટ ન હોય એવા સ્થળે ઢોલ વગાડીને અથવા તો ઊંચા અવાજે ગમે તેટલી જાહેરાત કરવામાં આવે, ગમે તેટલા સંગીતના સાધનો વગાડવામાં આવે પણ એનો કોઈ અર્થ રહેતો નથી। પાણી પહેલાં પાળ બાંધવી, કોઈ આફત કે મુશ્કેલી આવે એ પહેલાં જ અગમચેતી વાપરી એમાંથી ઉગરી જવાનો ઉપાય કરવો, અધૂરો ઘડો છલકાય ઘણો, જેની પાસે ઓછું હોય તે વધારે દેખાડો કરવાનો પ્રયત્ન કરે ત્યારે આ કહેવત વપરાય છે, ઘરની બિલ્લી મારાથી મ્યાઉં, પોતાનું આશ્રિત જ વિરોધમાં જાય એટલે કે જે આપણા સહારે હોય આપણી સાથે હોય એ જ જ્યારે આપણા સામા પક્ષે આવી જાય અથવા તો આપણા વિરોધમાં આવી જાય ત્યારે આ કહેવત વપરાય છે। ભેંસ આગળ ભાગવત, જે કોઈ સાવ સમજી શકે એમ ન હોય એને સમજાવવાનો નિષ્ફળ પ્રયાસ કરે ત્યારે ભેંસ આગળ ભાગવત એમ કહેવાય છે, કારણ કે ભેંસની આગળ ગમે તેટલું જ્ઞાન પીરસવામાં આવે, ભાગવત કથા કરવામાં આવે તો પણ એનો કોઈ મતલબ નથી, ભેંસ સમજી શકે નહીં। ચોર કોટવાળને દંડે, તો ગુનેગાર દ્વારા ન્યાય માંગનાર કે ન્યાય આપનારની સતામણી, મોરના ઈંડાને ચિતરવા ન પડે, માતા પિતાના સંસ્કાર સંતાનોમાં આપોઆપ આવે છે ઉતરે છે એને કેળવવા ન પડે, એનો અર્થ એ થાય છે કે ગુણવાનનો દીકરો ગુણવાન જ થાય, શેઠની શિખામણ ઝાપા સુધી,
મોટા માણસની સલાહ થોડો સમય જ ધ્યાનમાં લેવાય છે, એ સમયે તરત જ બધા લોકો હા હા કરે છે, હાજી કરે છે, સહમત થાય છે, પણ જેવા એનાથી દૂર થઈએ એટલે મનમાં આવે તેમ લોકો કરવા માંડે છે, શેઠની શિખામણને અનુસરતા નથી। એટલે આ કહેવત વપરાય છે કે શેઠની શિખામણ જાપા સુધી। દુકાળમાં અધિક માસ, જીવનમાં એક આફત ઉપર બીજી આફત આવે એવી સ્થિતિ સર્જાય ત્યારે આ કહેવત વપરાય છે। દુકાળ જેવી સ્થિતિ હોય, 12 મહિના મુશ્કેલ હોય અને એમાં પણ વધારાનો 1 મહિનો ઉમેરાય એવી જ્યારે સ્થિતિ થાય ત્યારે આ કહેવત છે કે દુકાળમાં અધિક માસ। એક તો આપણે માંડ માંડ સ્થિતિ સંભાળતા હોઈએ અને એમાં જો વધારો થાય ત્યારે આ કહેવત વપરાય છે। પારકીમાં જ કાન વીંધે, લાગણીનો સંબંધ ન હોય એવી વ્યક્તિ જ શિક્ષણ અથવા તો તાલીમ આપી શકે। સાપને ઘેર પરોણો સાપ, તો સાપના ઘરમાં ખાવાનું શું હોય, જો બીજો સાપ તેનો મહેમાન બને તો એમને સામસામે મોં ચાટીને જ છૂટા પડવું પડે, કારણ કે માન્યતા એવી છે કે સાપ પવન પીને જીવે છે, એટલે કે વાયુભક્ષી છે એવી માન્યતા છે। એના ઘરમાં ખાવાનું શું હોય એમ, જેની પાસે કાંઈ ન હોય અને એની પાસે આપણે મેળવવાની આશા રાખીએ તો એ નકામી જ છે। કૂવામાં હોય તો અવાડામાં આવે, કૂવામાં જ પાણી ન હોય તો એના પર બનાવેલ જે હવાડો છે એટલે કે અવેડો છે તો એમાં પાણી કઈ રીતે ભરી શકાય, કારણ કે કૂવામાં હોય તો જ એમાં આવે ને। હવે કૂવામાં જ નથી તો અવાડામાં આવવાનો કોઈ સવાલ જ નથી। એ પ્રમાણે મા બાપમાં સંસ્કાર ન હોય તો બાળકોમાં આવતા નથી, મા બાપમાં સંસ્કાર હોય તો જ બાળકોમાં ઉતરે છે, નહીં તો એ સંસ્કાર વગરના એટલે કે સંસ્કારહીન જ રહે છે। એક સાંધીએ ત્યાં તેર તૂટે, એક મુશ્કેલીને પાર પાડીએ ને વળી બીજી મુશ્કેલી આવી પડે, એક ખર્ચની જોગવાઈ કરી રહીએ ત્યાં અનેક ખર્ચ આવીને ઊભા રહે। બાંધી મુઠ્ઠી લાખની, કોઈ ખાનગી વાત જાહેર ન થાય ત્યાં સુધી જ વ્યક્તિની પ્રતિષ્ઠા સચવાયેલી રહે છે। પાકે ઘડે કાંઠા ન ચડે, મોટી ઉંમરે નવું શિક્ષણ મેળવી ન શકાય અથવા તો કોઈ નવી ટેવ પાડી ન શકાય આવી એક માન્યતા છે। લીએ લાલો અને ભરે અડદા, એક વ્યક્તિ ગુનો કરે અને એની સજા બીજાએ ભોગવવી પડે ત્યારે આ કહેવત વપરાય છે। દીકરીને ગાય દોરે ત્યાં દોરાય, દીકરી અને ગાય એને બીજાની ઈચ્છા મુજબ વર્તવાનું હોય છે। ચમત્કાર વિના નમસ્કાર નહીં, તો એક વ્યક્તિ જ્યારે પોતાની શક્તિનો પરચો બતાવે છે ત્યારે જ સામેની વ્યક્તિ નમતું આપે છે, ત્યાં સિવાય એને હંમેશા ઇગ્નોર કરે છે। ચમત્કાર બતાવવામાં આવે ત્યારે જ લોકો એને સ્વીકારે છે અથવા તો નમસ્કાર કરે છે, ત્યાં સુધી એને કોઈ ગણતું નથી। ન કરે નારાયણ, અમુક બાબત કે ઘટના બનવાની નથી છતાં ન કરે નારાયણ ને બની જાય તો શું થાય, એવો અર્થ આ કહેવત સૂચવે છે। તેલ જોવું ને તેલની ધાર જોવી, તો કોઈ પણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું, કારણ કે ડગલે ને પગલે જ્યારે માણસ છેતરાતા હોય અથવા તો હેરાન પરેશાન થતા હોય ત્યારે પછી અનુભવના અંતે કોઈ વ્યક્તિ 100 વાર વિચાર કરે ત્યારે આ કહેવત વપરાય છે કે તેલ જોવું ને તેલની ધાર જોવી, કોઈ પણ કાર્ય ખૂબ સમજી વિચારીને કરવું। સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ, સામાન્ય રીતે સ્ત્રીઓ સંકુચિત મનોવૃત્તિની હોય છે એવી માન્યતા છે। પેટનો બળિયો ગામ બાળે, એટલે પોતાના દુઃખે સૌને દુઃખમાં નાખે, પોતે તો પરેશાન હોય જ છે પણ એ બીજાને પણ હેરાન પરેશાન કરે છે। મન હોય તો માળવે જવાય, કે ઈચ્છા હોય તો જ કાર્ય સિદ્ધ થાય છે। બોલે એના બોર વેચાય, કે કોઈ પણ વસ્તુ વેચવી હોય તો જેમ ગ્રાહકોને એના ગુણ, એના પ્રકાર અથવા તો એની વિશેષતાને આકર્ષક રીતે જાણ કરવી જ પડે, એ સિવાય એ વસ્તુ ખાસ વેચાતી નથી, ત્યારે આ કહેવત વપરાય છે કે બોલે એના બોર વેચાય। રાંડિયા પછીનું ડાપણ સા કામનું, જો કોઈ સ્ત્રી વિધવા બની જાય એટલે કે એમનો પતિનું અવસાન થાય પછી એ વિચાર કરે કે મારા દર્દી પતિને આ દવા આપી હોત તો, આ ડૉક્ટરને બતાવીને ઇલાજ કરાવ્યો હોત તો, પણ પછીથી કરેલા આવા બધા વિચારોનો કોઈ અર્થ નથી, કારણ કે એ વ્યક્તિ હવે નથી, તો આ વિચાર છે એ પહેલાં કરવાનો હોય છે, પણ રાંડિયા પછી એટલે કે એના પતિનું જ્યારે અવસાન જ થઈ જાય છે, એ વ્યક્તિ હવે છે જ નહીં, તો પછી તમે ગમે તેટલા વિચાર કરો તો એ સમય છે એ જતો રહ્યો છે। આવું બને ત્યારે આ કહેવત વપરાય છે। હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈને પાછો, વ્યક્તિને જે કામ કરવા મોકલ્યું હોય એ પૂરું કર્યા વગર જ પાછો આવે ત્યારે આ કહેવત આપણે સાંભળીએ છીએ કે જેના માટે આપણે મોકલ્યો તો એ કામ તો થયું જ નહીં અને બીજું કામ કરીને આવે, તો એવા સમયે આ કહેવત વપરાય છે।
બાર ગાઉએ બોલી બદલાય તો અમુક અંતરે બોલી બદલાય છે, જેમ ગુજરાતમાં પણ આપણે જોઈએ છીએ કે વિસ્તાર વાઇઝ અલગ અલગ બોલી છે, સુરતી બોલી, મહેસાણી, કાઠિયાવાડી, ચરોતરી, તો એવી રીતે અમુક અંતરે જતા લોકોની બોલી છે એ બદલાય છે. બે ઘરનો પરણો ભૂખે મરે, અનિશ્ચિતતાથી વર્તનાર માણસ મુશ્કેલીમાં મુકાય. બે હાથ વગર તાળી ન પડે તો કોઈ કામ સહકાર વિના ન થાય, અહીંયા સહકારનો મહિમા દર્શાવ્યો છે. બેની લડાઈમાં ત્રીજો ફાવે તો કુસંપ હોય તો ત્રીજો ફાવે છે. બોડી બામણીનું ખેતર મજબૂત માલિકી વગરનું હોય ત્યારે આ કહેવત વપરાય છે. બોડી બામણીનું ખેતર કે જ્યાં સૌ કોઈ એનો લાભ લે છે. ભરોસાની ભેંસ પાડો જણે કે વિશ્વાસુ જ છેતરે, જેના ઉપર આપણે વિશ્વાસ હોય એ વિશ્વાસુ વ્યક્તિ જ્યારે છેતરે ત્યારે આ કહેવત વપરાય છે. ભલાની દુનિયા નથી, ભલા માણસોને બહુ દુઃખ આવે છે. ભલા માણસો છે એની ભલમનસાઈને લીધે જ ઘણીવાર હેરાન થતા હોય અથવા તો પરેશાન થતા હોય, એની ઉપર દુઃખ આવે ત્યારે આપણે સાંભળતા હોઈએ છીએ કે ભલાની દુનિયા નથી અથવા તો ભલાનો જમાનો નથી. ભાગ્યશાળીને ભૂત રડે તો નસીબદારને બધું જ સરળતાથી મળતું હોય છે. આ કહેવત પણ આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ કે ભાગ્યશાળીને ભૂત રડે છે. ભાદરવાનો ભીંડો એટલે કે અલ્પકાલીન અસ્તિત્વ, અલ્પ એટલે થોડું, કાલીન એટલે સમય માટે, કે જે થોડા સમય માટે જ છે, કાયમી નથી, તો આવું બને ત્યારે આ કહેવત વપરાય છે. અગ્નિને ઉદય ન લાગે તો અગ્નિની માફક જે શુદ્ધ છે, જે સાચું છે, એને ડાઘ લાગતો નથી, એ હંમેશા પરમેનન્ટ હોય છે. ભીખના હોલ્લા શીકે ન ચડે, તે ભીખ માંગીને શ્રીમંત ન થવાય, એના માટે તો હંમેશા મહેનત જ કરવી પડે, પરિશ્રમ જ કરવો પડે અને જાત મહેનતથી જ આગળ વધી શકાય. ભૂખથી એ ભૂંડી ભીખ છે, એટલે ભૂખ કરતાં પણ સ્વાભિમાન મોટું છે. ભેંસના શિંગડા ભેંસને ભારે, કે જેની ભૂલ હોય એને જ એ નુકસાન કરતી હોય છે. મન ચંગા તો કથરોટમાં ગંગા, કે મન પવિત્ર હોય તો બધું પવિત્ર જ હોય છે, એના માટે ગંગાજીએ જવાની જરૂર નથી. મન હોય તો માળવે જવાય, મન મક્કમ હોય તો જ કામ થાય છે. મળે તો રોજી નહીં તો રોજા, કમાવાય તો ખવાય નહીં તો ભૂખ્યા. મંદિરમાં ખાવાનું ને મસ્જિદમાં સુવાનું, તો કામ કર્યા વગર આળસુ જીવન જીવવાનું. મેં તો મારે નહીં ને ભણાવે પણ નહીં, કડક પણ ના થાય અને કામ પણ ન કરે, આવું કોઈ વ્યક્તિ મળે અથવા તો આ પ્રમાણે જીવે ત્યારે કહેવત વપરાય છે કે મેં તો મારે નહીં અને ભણાવે પણ નહીં. માગ્યા વિના માં પણ ના પીરશે, કહ્યા વિના કોઈ આપે નહીં, સામેની વ્યક્તિને આપણે જણાવવું પડે કે એમને શું જોઈએ છે. માથા કરતાં પાઘડી મોટી, વ્યક્તિ કરતાં જવાબદારી વધારે હોય ત્યારે આ કહેવત વપરાય છે. માનો તો દેવ નહીંતર પથરા, તો આમાં ભક્તિ એ જ શ્રદ્ધાનો વિષય છે, એના કોઈ પુરાવા હોતા નથી, એ શ્રદ્ધાનો જ વિષય છે. મિયાં બીબી રાજી તો ક્યાં કરે કાજી, તો બે વ્યક્તિઓ એક હોય તો ત્રીજો શું કરે. મુસાભાઈના વાને પાણી, બીજાના ખર્ચે લીલા લેર. મોર પીછે રળિયામણો, વધારાના ગુણ હોય તે શોભે. મોસાળમાં જમવાનું ને માં પીરશે. બેવડો લાભ એટલે કે બંને બાજુથી જ્યારે લાભ થતો હોય, આવી પરિસ્થિતિ હોય ત્યારે આ કહેવત વપરાય છે. રજનું ગજ કરવું, કે નાની વાતને મોટું સ્વરૂપ આપવું. રાજાને ગમી તે રાણી, જેને જે પસંદ આવે તે, એમાં બીજાને શું. રાત થોડીને વેશ જાજા, તો સમય થોડો ને કામ વધારે, આવી પરિસ્થિતિ આવે ત્યારે આ કહેવત વપરાય છે. રામ રાખે તેને કોણ ચાખે, તો પ્રભુ સાચવે એને કોઈ મારી ન શકે. રાંકને ઘેર રતન, ગરીબ મા બાપનું તેજસ્વી સંતાન. ગરીબ મા બાપને ઘેરે એમનું બાળક જ્યારે પોતાના જ્ઞાનથી, ટેલેન્ટથી, મહેનતથી આગળ આવે ત્યારે લોકો આ કહેવતનો ઉપયોગ કરતા હોય છે, કે રાંકને ઘેર રતન. લગામ વગરનો ઘોડો, તો શક્તિશાળીને અંકુશ ન હોય એવું. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, કે મળેલી તકને ન ચૂકાય, જતી ન કરાય, એને લઈ લેવી જોઈએ. લાગે તો તીર નહીં તો તુકા, લાભ થાય તો ઠીક છે નહીં તો નુકસાન થવાનું નથી. લાકડાના લાડુ એટલે કે દૂરથી સારી લાગતી વસ્તુ. લાડીને પાડી નીવડે વખણાય, વહુ અને વાછડી તો એના કામથી જ પરખાય. લાતો કે ભૂત બાતો સે નહીં માનતે, તો ચમત્કાર વગર નમસ્કાર ન કરે. વગ કરે પગ, તો લાગવગથી પ્રવેશ મળી શકે, લાગવગ હોય તો જ કામ થાય. વઢકણી વોવે દીકરો જણ્યો,
तो उग्र स्वभावमां अभिमान वधारे होय त्यारे आ कहेवत वपराय छे। वर मरो कन्या मरो पण गोरनुं तरभाणुं भरो, કે જેનું જે થવું હોય તે થાય, મારો સ્વાર્થ સચવાવો જોઈએ, એટલે કે મને લાભ થવો જોઈએ। આમાં વ્યક્તિ પોતાનો જ સ્વાર્થ જોવે છે, આવું જ્યારે કાંઈ પણ થાય ત્યારે આ કહેવત વપરાય છે। વસુ વિના નર પશુ, કે લક્ષ્મી વિનાનો માણસ એ પશુ સમાન છે, લક્ષ્મી હોય તો જ એની કિંમત થાય છે, આમાં લક્ષ્મીનું મહત્વ દર્શાવાયું છે। વહેલો ને પહેલો, જાગૃત હોય એને લાભ મળે, બીજાને લાભ મોડો મળે છે અથવા તો પછીથી મળે છે। વાડ વિના વેલો ન ચડે, તો પ્રગતિ કરવા કોઈનો સાથ જોઈએ, સપોર્ટ જોઈએ, એના સિવાય આગળ વધી ન શકાય, આવી કંઈક વાત આ કહેવત કહેવા માગે છે। દીકરો થઈને મંગાય બાપ થઈને નહીં, તો નમ્રતાથી મંગાય સામા થઈને નહીં। માંગવાનું હોય તો આપણે હંમેશા નમ્ર બનવું જોઈએ, એમાં દાદાગીરી ના હાલે। જો એવી રીતે માંગીએ તો કોઈ આપે પણ નહીં। દૂધ પાઈને સાપ ઉછેરવો, એટલે કે આશ્રય આપીને, સહારો આપીને ઉપાધિ વોરવી। કાગનો વાઘ કરવો, એટલે નાની વાતને મોટું સ્વરૂપ આપવું। વાતમાં કાંઈ હોય નહીં, પણ રજૂઆત એવી હોય કે એનાથી વાત છે એ મોટી લાગે, અથવા તો કોઈ વ્યક્તિ વધારીને વાત રજૂ કરે ત્યારે આ કહેવત વપરાય છે। કાગડાના કોટે રતન, કે અયોગ્ય પાત્રને સારી વસ્તુ મળવી, જ્યારે આપણને એમ લાગે કે આ તો આને લાયક જ નથી, અથવા તો આ મેળવવું એની લાયકાતની બહારની વાત છે, પણ એના નસીબ સારા કહેવાય કે એને મળી ગયું, આવું કંઈક બને ત્યારે આ કહેવત વપરાય છે। કામ કરે તે કામણ કરે, તો કામ કરે એ વાલા લાગે। કામ કામને શીખવે, એક કામથી નવું જાણવા મળે છે, એટલે કામ છે એ કામને શીખવે। દગો કોઈનો સગો નહીં, તો કપટ કરનારને નુકસાન થયા વિના રહેતું નથી। ધોળું તેટલું દૂધ નહીં, કે બહારથી સારું લાગે એ બધું સારું ન પણ હોય, આ કહેવત દેખાવને જોઈને માની ન લેવું જોઈએ, આવું કંઈક કહે છે, કે ક્યારેક જોયેલું પણ સાચું હોતું નથી। જેમ દરેક પીળી અને ચમકતી ચીજ સોનું નથી હોતી, એમ ધોળું તેટલું દૂધ નહીં। નગારામાં પીપુળીનો અવાજ ક્યાં સંભળાય, તો મોટામાં નાનાની વાત કોણ સાંભળે, નાનો તો પણ રાઈનો દાણો। ઉંમર કે કદ નાનું હોય, પણ એનામાં શક્તિ વધુ હોય અથવા તો સામર્થ્ય વધુ હોય એવું પણ બની શકે। પાણી પહેલાં પાળ બાંધવી, એટલે કે મુશ્કેલી આવતા પહેલાં એનો ઉપાય વિચારવો, ગમચેતી રૂપ આવનારી મુશ્કેલીનો સામનો કરવા માટે આપણે પૂર્વ તૈયારી રૂપે સાવચેત થઈ જઈએ ત્યારે આ કહેવત વપરાય છે। પાણીમાં રહેવું ને મગર સાથે વેર, જેની સત્તા હેઠળ રહેવું એની સાથે દુશ્મનાવટ રાખવી। પાડાને વાકે પખાલીને ડામ, એકના દોષ બીજાને સજા, કે જેનો દોષ છે, જે ગુનેગાર છે, એને જ્યારે સજા ન આપી શકતા હોય ત્યારે બીજાને સજા આપીએ। ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે, તો પુરુષાર્થ વિના બેસી રહેનાર સુખી થતો નથી। જે પુરુષાર્થ કરે છે, મહેનત કરે છે, એ જ હંમેશા કંઈક મેળવે છે। ભાગ્યશાળીને ભૂત રડે, તો સારા નસીબવાળાને બધું આપોઆપ આવી મળે છે। ભસતો કૂતરો ભાગ્ય જ કરડે, કે બહુ બોલબોલ કરનાર ભાગ્ય જ કંઈક કરી શકે છે। કુંવારી કોઈ દિવસ રાંડે નહીં, જેની પાસે કંઈ હોય જ નહીં એ કંઈ જ ગુમાવી શકતા નથી। ગુમાવવા માટે કંઈક હોવું એ પ્રાથમિક શરત છે, કે જેની પાસે કંઈ છે જ નહીં તો એને શું ગુમાવવું, એટલે કે એને શું નુકસાન થાય।